નમસ્કાર દોસ્તો, તમે જે રહ્યા છો નવસારી લાઈવ. નવસારી માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. કોરોનાના કેસ સતત વધતા જાય છે. અત્યાર સુધી નોંધાયેલા 16 કેસમાં વધુ 2 કેસનો ઉમેરો થયો છે અને નવસારી જિલ્લાનો આંકડો પહોંચ્યો છે 18 પર, જે નવા 2 કેસ નોંધાયા છે. સ્ટેશન પાસેના વીરભદ્ર એપાર્ટમેન્ટના ઋષભ ભટ્ટ કે જે 20 વર્ષીય છે, તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યારે અન્ય કેસ છે અમલસાડ પાસે આવેલા મોહનપુર ગામનો બળવંતભાઈ પટેલ. બળવંતભાઈ પટેલના પુત્ર જે મુંબઈ રહે છે તે થોડા દિવસ માટે નવસારી આવ્યો હતો તેમના પાસે, અને તેમના સંપર્કમાં આવ્યા બાદ તે મુંબઈ ગયો ત્યારે તેને કોરોના પોઝિટિવ આવતા બળવંતભાઈના પણ સેમ્પલ લેવાતા બળવંતભાઈનો પણ પોઝિટિવ આવ્યો છે. આમ નવસારીમાં હવે કોરોનાના કુલ 18 કેસ થઈ જવા પામ્યા છે. 18 કેસ પૈકી 8 કેસને રજા આપી દેવામાં આવી છે, જ્યારે જે 10 કેસ છે એ 10 કેસ પૈકીના 9 કેસનો સંપર્ક મુંબઈ સાથે સંકળાયેલો છે. એટલે મુંબઈથી કોરોનાની ભેટ સતત નવસારીને સાંપડતી રહી છે. ત્યારે હવે આપણે સૌ ઘરમાં રહીએ, સલામત રહીએ, સુરક્ષિત રહીએ, અને આપણી આજુબાજુ જો મહારાષ્ટ્રથી કોઈ આવ્યા હોય તો તાત્કાલિક આપ તંત્રનો સંપર્ક કરીને તેમના આરોગ્ય ચકાસણી કરવા માટે સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા ખાસ કહેવામાં આવ્યું છે, અને જે કંટ્રોલ રૂમના નંબરો છે એ કંટ્રોલ રૂમના નંબરોમાં પણ આપ કોલ કરીને જાણ કરી મહારાષ્ટ્રથી જે કોઈ આવ્યું હોય તેની જાણ તંત્રને કરવી ખાસ જરૂરી છે. ફરી એકવાર નવસારી લાઈવ જો આપણે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો. તમને સૌથી ઝડપી અને સચોટ માહિતી નવસારી લાઈવ આપવા માટે સતત તત્પર છે.